ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ. એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં તારીખ 9 ઓક્ટોબર બુધવારની રાત્રે શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે. તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા? તો પછી રાહ કોની જુઓ છો? પાસ ખલાસ થઈ જાય તે પહેલાં જ પાસ મેળવી લેજો, ઓકે? એપલવુડ પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું. આજે તારીખ 27/9/2024 ને શુક્રવારના રોજ ધરોઈ શાખા નહેર 2 ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ વિસનગર દ્વારા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમના નવા નીરના વધામણા તથા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આપણા ખેતી પ્રધાન દેશમાં સારા વરસાદને લઈ કોઈ જળાશયમાં સારું પાણી ભરાય તો પણ જળપૂજન અને વધામણા કરવામાં આવે છે. આ જ રીતે આજે ધરોઈ ડેમ ખાતે પણ આ વર્ષે પાણીની સારી આવક થતાં ડેમની જળસપાટી 670.41 ફૂટ પર પહોંચી છે અને ધરોઈ ડેમમાં જળ સંગ્રહ 82.74% પર પહોંચ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ધરોઈ શાખા નહેર 2 ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ વિસનગર દ્વારા ધરોઈ ડેમના નવા નીરના વધામણા તથા પૂજન અર્ચન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ધરોઈ પિયત સહકારી સંઘ વિસનગરના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, ધરોઈ ઓફિસના અધિકારી શ્રી કેપી પટેલ, ધરોઈ ડેમના અધિકારી શ્રી હરપાલસિંહ અને પિયત સંઘના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓ દ્વારા ધરોઈ ડેમ ખાતે પૂજન અર્ચન કરીને સાબરમતી માતાના નવા નીરના વધામણા કર્યા હતા. ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘ દ્વારા દર વર્ષે આ રીતે નવા નીરના વધામણા તથા પૂજન કરવામાં આવે છે. આ વર્ષે ધરોઈ ડેમ 82% જેટલો ભરાવાથી 98,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટેના પાણી તેમજ પીવાના પાણી મળી રહેવાના છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધરોઈ પિયત સહકારી સંઘ વિસનગર દ્વારા દર વર્ષે ધરોઈ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવે છે અને આ ચાલુ વર્ષે પણ આ વખતે પરમાત્માના આશીર્વાદને કારણે આજે ધરોઈ ડેમ 670.50 થયો છે, 80% જેવું પાણી ભરાયું છે. થોડુંક હજુ બાકી છે પણ અમારા સિંચાઈ જરૂર પડે ખેડૂતોને, તો અમારા જે 28 મંડળીઓ અને 3 શાખાઓમાં 340 જેટલી પિયત મંડળીઓને પીવા આપી શકાય એવી વ્યવસ્થા પરમકૃપાળુ પરમાત્માએ કરી છે. દર વર્ષે અમે છેલ્લા 2011થી આ સાબરમતી ડેમને વધાવવા માટે દર વર્ષે આવીએ છીએ અને ચાલુ સાલે પણ અમારા પિયત સહકારી સંઘના સમર હોદ્દેદારો, ધરોઈ ડેમના અમારા કર્મચારીઓ, અધિકારીશ્રીઓ આજે ઉપસ્થિતિમાં માં સાબરમતી મૈયાનું પૂજન કર્યું અને આવા જ વર્ષો વર્ષ અમારા કિસાનો ઉપર, ખેડૂતો ઉપર આશીર્વાદ વરસાદ કરે છે. અમને સિંચાઈ દ્વારા સમૃદ્ધ થાય અને નરેન્દ્રભાઈ મોદીના અને અમિતભાઈ શાહના જે સહકારથી સમૃદ્ધિ દ્વારા આ સહકારી મંડળીઓનું ઉન્નતિ થાય એવું માં આશીર્વાદ આપીએ જ અમારી અભ્યર્થના. આજ રોજ અમારા ઓફિસ હસ્તકના ધરોઈ નહેર શાખા નંબર 2 કેનાલના જે સંઘ છે એમના દ્વારા દર વર્ષે જે આપણે નોર્થ ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની 80% ઉપર અત્યારે જે ભરાયો છે એના નવા નીરના વધામણા કરવા સારું આજે અહીંયા સૌ ભેગા થયેલા છીએ અને દર સાલ સંઘ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. આ વખતે 80% હાલની ડેમની સપાટી 670.50 થઈ ગયેલ છે અને 80% ઉપર ડેમ ભરાઈ ગયેલ છે. હવે આપણે આશાવાદી એવી છીએ કે હજી પણ થોડો વરસાદ આવી અને 100% ડેમ સંપૂર્ણ ભરાઈ જાય, પરંતુ હાલની પોઝિશન પ્રમાણે પણ અત્યારે 36,000 હેક્ટરને આપણે સિંચાઈ આપી શકીએ તેમ છે અને ઉત્તર ગુજરાતમાં સારી એવી સિંચાઈ થઈ શકે છે, જેથી સૌ ખુશખુશાલ છે. ધરોઈ ડેમમાં હાલની જળ સપાટી જે ખરી 670.50 ફૂટ છે અને ડેમનો જે જથ્થો કરો એ 82.71% ભરાવેલો છે, જે ધ્યાને લેતા તમામ સિંચાઈ વિસ્તારની અંદર આપણે 5 પણ પાણી આપી શકીશું અને પીવા પૂરતું પણ પર્યાપ્ત જથ્થામાં પાણી ઉપલબ્ધ છે. હાલમાં 20 લાખ વસ્તી ધરોઈ ડેમ આધારે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જે માટે થઈને સિંચાઈ અને પીવાના પાણી ધ્યાને લઈને એને ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે.
હાલમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આગામી સમયમાં સારો એવો વરસાદ પડે અને ડેમ 100% જથ્થા ઉપર ભરાઈ જાય તો વધુ પાણી આપણે સંગ્રહ કરી શકીએ. આજે અમે ધરોઈ ખાતે પાણી વધારવાના કાર્યક્રમો આવેલા છીએ અને હું પાલડી પીએસ સહકારી મંડળીનો પ્રમુખ છું અને ભાઈ જસ્યુભાઈના ફેડરેશનના નેતૃત્વ હેઠળ અહીંયા જળ વધારવાનો જે કાર્યક્રમ દર વર્ષે હોય છે તે મુજબ અમે અહીંયા આવ્યા છીએ અને ભગવાનની કૃપાથી એમની દયાથી લગભગ ડેમમાં સારું એવું પાણી પણ આવ્યું છે જે અમને રવિ સિઝનમાં સંતોષકારક રીતે મળી રહે એવું પણ અમને અહીંયાથી કહેવામાં આવ્યું છે અને એ બાબતે અમને બહુ આનંદ છે અને આ કાર્યક્રમ લગભગ અમે દર વર્ષે કરીએ છીએ એ મુજબ આ દિવસે પણ અમે આ કાર્યક્રમ કર્યો છે અને આ ફેડરેશનથી ખેડૂતોને જે મતલબ કે પાણી મળવું જોઈએ સંતોષકારક રીતે પાણી મળી રહેશે અને આમાં બધી સત્તાઓ લગભગ ખેડૂત મંડળી પિયત મંડળીને આપવામાં આવે છે એમાં મંડળી મતલબ કે પિયત મંડળીનો રોલ મોટો હોય છે અને પિયત મંડળી જે નક્કી કરે એ પ્રમાણે અહીંયાથી પાણી પણ આપવામાં આવે છે અને એટલા પ્રમાણમાં પણ આપવામાં આવે છે એમાં લગભગ બધા ખેડૂતોને સંતોષકારક પાણી પણ મળી શકે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.